नमस्कार विद्यार्थी मित्रों, हूँ संजय पटेल, सेट सी एम आई स्कूल सेक्टर 23 गांधीनगर आपनु हार्दिक स्वागत करूच। आज आप स्वाध्याय 3.6 एमा बीजो प्रश्न, नीचेनी समस्याओमांथी समीकरण युग्म रचो अने तेमनो उकेल शोधो। समस्याओ एटले कूट प्रश्न। अगर आप मैं तमने एक वक्त एक बे वक्त कहेल आना उपरथी समीकरण बनावानुं अने गमे ते रीते गमे ते एक रीते उकेलवानुं। ऋतु प्रवाहनी दिशा में 20 किलोमीटर अंतर 2 कलाक में अने प्रवाहनी सामेनी दिशा में 4 किलोमीटर अंतर 2 कलाक में कापे छे, तेनी स्थिर पानी में झड़प अने प्रवाहनी झड़प शोधो। तो अहीं पहलू आ सद्धारवानू, धारो के ऋतुनी स्थिर पानी मा झड़प एक्स किलोमीटर प्रति कलाक छे तथा प्रवाहनी झड़प y किलोमीटर प्रति कलाक छे। प्रवाह आम जाए, प्रवाहनी झड़प y अने ऋतु पण आम जाए, तो प्रवाह तरफ जो ऋतु जती हो तो आ बने झड़प नो सरवारो थाय। जो प्रवाह आम होय अने ऋतु एनी विरुद्ध दिशा में जती होय तो ते वखते तफावत आवे, पण अहीं वाय माइनस एक्स आवे के एक्स माइनस वाय आवे आ खास ध्यान रखवानुं। धारो के प्रवाहनी झड़प 10 होय, ऋतुनी झड़प 8 होय, तो आ 8 अने आ 10 अने 8, ऋतु गमे एटलो धक्को लगावे એ પ્રવાહ ઋતુને આ ઝડપ 10 હોવાથી આ તરફ ખેંચી જાય, કારણ કે પ્રવાહની ઝડપ ઋતુની ઝડપથી વધારે છે। પણ આવું હોય કે અહીં 8 અને આ 10, તો ઋતુ એ પ્રવાહને સામે કાપી અને એ થોડું ઘણું અંતર કાપી શકશે, એટલે અહીં સૂત્ર આવું થાય એક્સ માઇનસ વાય। તો અહીં લખીએ ઋતુની પ્રવાહની દિશામાં ઝડપ એક્સ પ્લસ વાય કિલોમીટર પ્રતિ કલાક અને ઋતુની પ્રવાહની સામેની દિશામાં ઝડપ એક્સ માઇનસ વાય કિલોમીટર પ્રતિ કલાક। તો અહીં બે ઝડપ થઈ, આ ઝડપ એક્સ પ્લસ વાય પ્રવાહની દિશામાં, એક્સ પ્લસ વાય પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો એક્સ માઇનસ વાય ઝડપ। અને આમાં અંતર અંતર 20 કિલોમીટર, આમાં અંતર 4 કિલોમીટર, સમય આ
20 કિલોમીટર માં સમય 2 કલાક. સમય આમાં પણ 2 કલાક. તો હવે આપણે આવું એક સૂત્ર વારંવાર લખીએ, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. પણ એ વાત સમયના સંદર્ભમાં છે. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો આને આ સમય એટલે કે આના સંદર્ભમાં વાત કરીએ તો બે કલાક, અંતર તો 20 કિલોમીટર અને ઝડપ x પ્લસ y. આ x પ્લસ y નહીં લઈએ ડાબી બાજુ. તો x પ્લસ y બરાબર 20 ભાગ્યા 2 એટલે કે 10. x પ્લસ y બરાબર 10. ચલો જેમ અહીં લખ્યું એમ અહીં લખીએ તો સમય આ સૂત્રનો ઉપયોગ કરવાનો. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો આનો સમય 2 કલાક, અંતર 4 કિલોમીટર, ઝડપ x માઇનસ y. તો હવે આને આમ લઈએ ડાબી બાજુ, આ 2 ને જમણી બાજુ. તો x માઇનસ y 4 ભાગ્યા 2 એટલે 2. આ નંબર 2 x પ્લસ y x માઇનસ y, પ્લસ y માઇનસ y. આપણે તો x અને y ની કિંમત શોધવાની, તો એ પ્લસ અને આ માઇનસ એટલે શું કરીએ, વિરુદ્ધ નિશાની. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા x પ્લસ y બરાબર 10, x માઇનસ y બરાબર 2. બે નો સરવાળો કરી દઈએ તો પ્લસ y માઇનસ y ઉડી જાય, x x એટલે 2x અને 10 ને 2 12. માટે x બરાબર 12 ભાગ્યા 2, x બરાબર 6. હવે y શોધવા માટે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા x પ્લસ y એટલે કે 6 પ્લસ y, તો y બરાબર 10 માઇનસ 6, એ 10 માંથી 6 બાદ કરો એટલે 4 આવે, y બરાબર 4. હવે જે લખ્યું હોય ધારી હોય મૂકી દેવાનું. x એટલે શું, ઋતુની ઝડપ, ટૂંકમાં લખું છું, ઋતુની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક, તથા પ્રવાહની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક. ચલો આ દાખલો એ પૂરો થયો. ખાસ યાદ રાખવા જેવો દાખલો, આ પ્રકારના દાખલા બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. ચલો બાળકો એ બીજો પ્રશ્ન જોઈએ. આ તો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે, પૂરક પરીક્ષાઓમાં પણ પૂછાયેલો છે, આ લગભગ છેલ્લે પૂરક પરીક્ષા લેવાય એમાં આ દાખલો હતો. બે સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરી શકે છે. જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષોને તે જ કામ સોંપવામાં આવે એટલે પહેલા કરતા વ્યક્તિઓની સંખ્યા વધી તો તે કામ 3 દિવસમાં પૂરું થાય, 4ના બદલે 3 દિવસમાં. તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા, આ બધા જ નહીં પણ માત્ર એક જ સ્ત્રી હોય તો કેટલો સમય લાગે, અને માત્ર એક જ પુરુષ હોય
तो કેટલો સમય લાગે તે શોધો, જે શોધવાનું કયું હોય ધારી લેવાનું। તય ધારીએ, ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા એક્સ દિવસ લાગે તથા પુરુષને સ્વતંત્ર રીતે એક કામ પૂરું કરતા વાય દિવસ લાગે। એક દિવસમાં એક સ્ત્રી સ્વતંત્ર રીતે, ધારો કે આ એક જ વ્યક્તિ કોઈ કામ 15 દિવસમાં પૂરું કરતી હોય, એક કામ 15 દિવસ, આ તો આશરે બોલું છું, તો એક દિવસમાં કેટલું થાય? એક દિવસમાં 15મા ભાગનું, એક કામને 15 દિવસ લાગે તો એક દિવસમાં 15મા ભાગનું થાય। તો અહીં એક્સ દિવસ લાગે તો એક દિવસમાં કેટલું, જેમ અહીં 15 તો 1/15, તો શું લખાય? 1/ એક્સ। એક દિવસમાં એક સ્ત્રી સ્વતંત્ર રીતે 1/x કામ કરે અને એક દિવસમાં એક પુરુષ સ્વતંત્ર રીતે 1/y કામ કરે। આ એક એક જ થયા। હવે જુઓ, બે સ્ત્રીઓ એક દિવસમાં, જો એક સ્ત્રી તો 1/x, તો બે સ્ત્રીઓ એક દિવસમાં 2/x કામ કરે અને 5 પુરુષો એક દિવસમાં, 1/y હતા, હા અહીં 1/y, તો 5 વ્યક્તિઓ 5/y કામ કરે। તો બે સ્ત્રીઓ અને 5 પુરુષો એક દિવસમાં, જો બધા ભેગા થઈ જાય તો કામનો સરવાળો થાય 2/x + 5/y કામ કરે। હવે આ સમજવાનું, હવે આ બધા ભેગા થઈ અને એક કામ 4 દિવસમાં પૂરું કરે છે, તો એક કામ એટલે એક દિવસમાં થયેલું કામ ગુણ્યા દિવસોની સંખ્યા અને એક દિવસમાં થયેલું કામ, આ બેનો ગુણાકાર કરીએ એટલે એક કામ થાય। ધારો કે તમારું કામ 7 દિવસમાં પૂરું થાય છે એવું વિચારો, તો એક દિવસમાં કેટલું થાય? 1/7, અને તે દિવસો કેટલા? 7। તો આનો જવાબ 1 આવે।
એટલે આ દિવસોની સંખ્યા, આ એક દિવસમાં થયેલું કામ, એક કામ. તો હવે આપણા સૂત્રમાં દિવસોની સંખ્યા કેટલી? તો ચાર ગુણ્યા એક દિવસમાં થયેલું કામ, આટલું. બે છેદમાં એક્સ, પાંચ છેદમાં વાય બરાબર એક કામ. તો આ ચાર ને આ બદલી લઈએ તો બે છેદમાં એક્સ, પાંચ છેદમાં વાય બરાબર એક છેદમાં ચાર. આ આપણું સમીકરણ એક. આ બધું લખતા આવડે તો સારી વસ્તુ, પણ આના ઉપરથી તમને તરત સમીકરણ બનાવતા આવડે. શું કરવાનું? તો જો બે તો બે છેદમાં એક્સ, પાંચ તો પાંચ છેદમાં વાય, અને ચાર તો એ એક છેદમાં ચાર. હવે બીજું સમીકરણ, બીજી શરત મુજબ. હવે આ બધું નહીં લખીએ. ત્રણ સ્ત્રીઓ એટલે શું લખાય? થ્રી અપોન એક્સ. છ પુરુષો તો સિક્સ અપોન વાય. અને ત્રણ દિવસમાં તો એક છેદમાં ત્રણ. આ નંબર બે. આના જેમ જ, પણ બે અહીં પાંચ, એના બદલે ત્રણ છ. હવે આપણે આગળના વિડીયોમાં શીખ્યા કે આ પ્રમાણે સમીકરણ હોય તો કેવી રીતે ઉકેલાય. ધારો કે વન અપોન એક્સ બરાબર એ તથા વન અપોન વાય બરાબર બી. તો આ સમીકરણ ટુ એ ફાઈવ બી ઇઝ ઇક્વલ ટુ વન અપોન ફોર. અને આ બીજું સમીકરણ થ્રી એ સિક્સ બી વન અપોન થ્રી. હવે આ સમીકરણો આ સમીકરણના ચારને આ બદલીએ અથવા આખા સમીકરણને ચાર વડે ગુણી દઈએ. આ ચાર આવી જાય એટલે આને નાને બંનેને ગુણાય. એટલે આઠ એ વીસ બી બરાબર એક. આ નંબર ત્રણ. આ ત્રણ આવી ગુણાય બંનેને. એટલે નવ એ અઢાર બી બરાબર એક. આ સમીકરણ થયું ચાર. હવે આપણે લોપ કરવાનો છે. લોભ ને લોપ. તો એનો સહગુણક આઠ નવ એટલે ઉલટ સુલટ ગુણી દઈએ. સમીકરણ એકને નવ વડે સમીકરણ, અરે સોરી, એક નહીં લખાય, ત્રણ. ચારને આઠ વડે ગુણતા. ચાલો ગુણો. તો બંદૂકમાં ગોળીઓ થઈ રહી તો લાવી જ પડે ને ભાઈ. ચાલો ભાઈ, આઠ ગુણ્યા નવ એટલે આઠ નવ બોતેર. નવ વડે નવ વડે તો વીસ, નવ એકસો એંસી અને નવ. આ નંબર પાંચ. આઠ વડે એટલે બોતેર. આઠ વડે અઢાર આઠ, અને આઠ વડે એટલે આઠ. નંબર છ. હવે એના સહગુણક સરખા થઈ ગયા. ચલો હવે હું રકમ કાઢ નાખું અને આ સમસ્યાઓનો ઉકેલ હવે પછી. આટલું રાખીએ હાલ તો. બોતેર બોતેર એટલે સમીકરણ પાંચમાંથી છ બાદ કરતા. બોતેર એ એકસો એંસી બી નવ. બોતેર એ એકસો ચુમ્માલીસ બી આઠ. આ બે સમીકરણ મેં ત્યાં લખ્યા. પાંચમાંથી છ બાદ કરીએ એટલે નિશાની છઠ્ઠાની બદલાય, માઇનસ માઇનસ માઇનસ. આ બે ઉડી જાય. એકસો એંસીમાંથી એકસો ચુમ્માલીસ.
चुवालीस ने छ पचास ने तीस एट छत्रीस बी बराबर एक। तो बी बराबर एक ना छेद मा छत्रीस। चलो बी मळ्यो। हवे ए शोधवा माटे आमा समीकरण चार मा मूकीए। जो अहीं ध्यान राखवानुं, अहीं मूकीए बी तो एक छेद मा अठार, तो पाछ छेद ना उड़े डखो थाय, एना बदले अहीं मूकीए तो अठार अने एक छेद मा छत्रीस छेद उड़शे। बी नी किंमत समीकरण चार मा मुक्ता तो नौ ए प्लस अठार बी, नौ ए अठार अने बी एटले एक छेद मा छत्रीस, नौ ए अठार बी बराबर एक। अठार दो छत्रीस तो नौ ए प्लस एक छेद मा बे बराबर एक। आई छेद मा बे आव्या, लसाय लई शकाय, बाद बाकी थई शके। चलो लसा लईए एटले आ समीकरण ने बे वडे गुणी दईए तो अठार ए एक अने बे माटे अठार ए बराबर बे माइनस एक, अठार ए बराबर एक એટલે કે એ બરાબર એક ના છેદ માં અઢાર। તો હવે આપણે જે ધારેલું મૂકી દઈએ, વન અપોન એક્સ બરાબર એ ધારેલા, તો એ વન અપોન એક્સ બરાબર એ, એની કિંમત એક છેદ માં અઢાર એટલે કે એક્સ બરાબર અઢાર, અને વન અપોન વાય બરાબર બી ધારેલા એટલે વન અપોન વાય બી ની કિંમત મળી એક છેદમાં છત્રીસ। આ બંનેનો વ્યસ્ત લઈ લઈએ, જેમાં આમ ગુણાકાર કરો તો એ ચાલે, તો વાય બરાબર છત્રીસ અને એક્સ બરાબર અઢાર। તો એ છેલ્લો જવાબ શું થયો, એક સ્ત્રીને એક કામ સ્વતંત્ર રીતે પૂરું કરતા અઢાર દિવસ લાગે, જ્યારે પુરુષને છત્રીસ દિવસ લાગે। દાખલો ખરેખર સરસ મજાનો, યાદ રાખવા જેવો, વારંવાર ગણવા જેવો, અઘરો નથી। આ ખાલી એક સમીકરણ આટલા બે બનાવતા આવડે, બીજી જે કથા મેં લખેલી એવી થોડી ઘણી લખવાની, ના ખબર પડે પણ ચાર પાંચ લીટીઓ લખવાની, કોઈ વાંચતું નથી, અને આ બે સમીકરણ બનાવવાના, આ બે સમીકરણ બનાવતા તો આવડે જ। ચલો આ દાખલો અહીં પૂરો થયો। ચલો બાળકો હવે જોઈએ ત્રીજો કુટ પ્રશ્ન, ત્રણ પોઈન્ટ છ ના બીજા પ્રશ્નનો ત્રીજો કુટ પ્રશ્ન। રોહિતેના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી કરે છે, પણ એકલી ટ્રેન દ્વારા અને એકલી બસ દ્વારા નહીં, પણ અમુક ભાગ મુસાફરીનો ટ્રેન દ્વારા અને અમુક ભાગ બસ દ્વારા, એટલે છેક સુધી બસ ના જતી હોય, છેક સુધી ટ્રેન ના જતી હોય। 60 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા, એટલે જતી વખતે, અને તે વખતે સમય અને વતન પહોંચતા 4 કલાક લાગે। જો તે ટ્રેન દ્વારા 100 કિલોમીટર અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો તેને વતન પહોંચતા 10 મિનિટ વધારે લાગે। તો ટ્રેન અને બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ શોધો, તે જે શોધવાનું હોય ધારી લેવાનું। ધારો કે
पहलू ट्रेन, तो ट्रेन नी सरेराश झड़प 1 किलोमीटर प्रति कलाक तथा बस नी सरेराश झड़प y किलोमीटर प्रति कलाक। बन्ने नी झड़प मळी 300 किलोमीटर मा पहला भाग मा 60 किलोमीटर ट्रेन द्वारा, ट्रेन द्वारा कापेलु अंतर 60 किलोमीटर अने बाकी नु बस द्वारा, बस द्वारा कापेलु अंतर टोटल 300, एमाथी 60 बाद थाय एटले 240 किलोमीटर। अने ते वखते लागतो समय 4 कलाक, समय 4 कलाक। तो हवे आ ट्रेन माटे, बस माटे हवे आपणे आ अंतर पहला आ लखीए, झड़प बराबर अंतर भाग्या समय। तो समय आना उपरथी शू लखाय, समय बराबर अंतर भाग्या झड़प। तो आ ट्रेन द्वारा जे अंतर कापी एनो समय केटलो थाय, तो एनु अंतर 60 साइट अने झड़प x, એટલે 60 છેદમાં x, આઈ ઉપર એવું લખીએ ટ્રેન બસ સમય t1 સમય t2 અંતર ભાગ્યા ઝડપ। તો ટ્રેન માટે અંતર 60 અને ટ્રેનની ઝડપ x। ચાલો એ જ રીતે બસ દ્વારા જે અંતર કાપી એના માટે લાગતો સમય t2, તો તે વખતે અંતર 240 અને ઝડપ તો y। અને આ બંને મુસાફરી થઈ તે માટે લાગતો સમય 4 કલાક, એટલે કુલ સમય આનો કેટલો હશે, આનો કેટલો હશે ખબર નથી, 1 કલાક, 3 કલાક, 2 કલાક, 2 કલાક, 3 કલાક, 1 કલાક વગેરે વગેરે, પણ એ કુલ સમય t1 પ્લસ t2 બરાબર 4, એટલે કે 60 છેદમાં x 240 છેદમાં y બરાબર 4। ચાલો પછી બીજો ભાગ, ટ્રેન દ્વારા 100 કિલોમીટર, ટ્રેન દ્વારા કાપેલું અંતર 100 કિલોમીટર, બસ દ્વારા કાપેલું અંતર ટોટલ 300, એમાંથી 100 કિલોમીટર ટ્રેન દ્વારા કાપ્યું એટલે 200 કિલોમીટર, બસ દ્વારા 200। તો હવે અહીં ડાયરેક્ટ લખી દઉં છું, t3 શું લખાય, તો આ અંતર અને ઝડપ x, તો t4 શું લખાય, 200 ભાગ્યા y।
તો આ વખતે સમય 10 મિનિટ વધારે લાગે, એટલે T3 પ્લસ T4 બરાબર 4 કલાક અને 10 મિનિટ. તો આ 100/x 200/y 4 કલાક, હવે તો આ કલાક થવા જોઈએ અને આ કલાક કરવા હોય તો 10/60 0 0 ઉડી જાય, એટલે કે 4 + 1/6 4 6 24 ને 25/6 થાય. 100/x અને 200/y આ નંબર. ચલો હજી બે પછી આપીએ, પહેલા આ 6 આ સમીકરણને 25 વડે ભાગી શકાય, અને 25 વડે ભાગીએ તો 4/x આને 25 વડે ભાગીએ તો 8/y અને આને 25 વડે ભાગેલે 25 ઉડી જાય તો 1/6. હજી જો આ સ્વરૂપે આપણે લાવવું છે, આ 1/6 નહીં રાખવા, તો શું કરીએ 6 વડે ગુણી દઈએ, એટલે આ 6 6 24/x 8 6 48/y બરાબર 1. આ સમીકરણ નંબર 2 થયું. આ 6 × 4 6 વડે ગુણ્યા એટલે આ 24 થાય, 48 થાય ને અહીં 1 આવે. હવે આ બે સમીકરણને આપણે ઉકેલવાના, છેદમાં x આવે એટલે શું કરવાનું, ધારો કે 1/x બરાબર a, 1/y બરાબર b. તો આ સમીકરણ 60/x એટલે 60a 240b બરાબર 4 આ નંબર 3 બનશે, અને 24a 48b બરાબર 1 4 બનશે. ચલો હવે a નો લોપ કરવા માટે 60 અને 24, 60 × 2 કરીએ તો 120 થાય અને 24 × 5 કરીએ તો પણ 120 થાય. તો સમીકરણ 3 ને 2 વડે તથા સમીકરણ 4 ને 5 વડે ગુણતા, અને 2 વડે એટલે 120, 2 વડે 480, 2 વડે એટલે 8, 5 વડે એટલે 48 × 5 8 × 5 = 40, 4 × 5 = 24, 240 અને 5 5 5 એટલે 1 × 5 આ નંબર 6. 120 120 આવ્યા, એટલે શું કરીએ લોપ કરવા માટે સરખી નિશાન એટલે બાદ બાકી. સમીકરણ 5 માંથી 6 બાદ કરતા 120 એ 480 બી બરાબર 8, 120 એ 240 બી બરાબર 5, માઇનસ 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 આ બે ઉડી જાય, 480 માંથી 240 એટલે 240, 8 - 5 એટલે 3,
तो बी बराबर 3/240। जो आई 3 8 24 अने 0 એટલે 1/80, બી બરાબર 1/80 મળ્યા। હવે બી ની કિંમત समीकरण 1/80 3 માં મુકતા 60 a પ્લસ 240 અને b એટલે આમાં મૂક્યો 60 a પ્લસ 240 b, b ની કિંમત 1/80 બરાબર 4। तो 8 3 24 એટલે કે 80 × 3, તો 60 a + 3 = 4, તો 60 a = 4 - 3, આ 3 આ બાજુ જાય, તો 60 a = 1, તો a = 1/60, a ની કિંમત 1/60, બી ની કિંમત 1/80। હવે આપણે શું ધારેલું, તો 1/x = a, તો 1/x a બરાબર કેટલા મૂકવાના, 1/60, આ બંને નો વ્યસ્ત લઈ લઈએ તો x = 60 અને 1/y = b, બી ની કિંમત 1/80, અહીં વ્યસ્ત લઈએ તો y = 80। ચલો બોલો, તો હવે x કોના માટે ધારેલો, તમે થોડા બોલવાના, ટ્રેનની સરેરાશ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક, બસની સરેરાશ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક। ચલો તો આ દાખલો આપણો પૂરો થયો, સ્વાધ્યાય પૂરું અને આપણું ચેપ્ટર પણ અહીં પૂરું થયું।